नमस्ते मित्रों, आज आपनी साथे हूँ तवा इडली फ्राई बनावानी रेसिपी शेयर करवा जई रही छु। मित्रों, आ रेसिपी तैयार करती वक्ते तेमा जे मसालो यूज करवामां आवे छे तेनो स्वाद ज मेन छे, तो साथे आपणे ते मसालो कई रीते बने ते पण जोईशुं अने साथे सर्व थती नारियेळनी चटणी पण बनावीशुं। नारियेळनी चटणी फटाफट अने आसान रीते ओछा समयमां कई रीते बने ते बताऊं छुं, तो चलो बनावीए तवा मसाला इडली फ्राई। मित्रों, सौ प्रथम आपने नारियेळनी चटणी तैयार करीशुं। ते माटे सूकुं कोपरानुं खमण, जे मैं अर्धो कप लीधेल छे, अहीं साव झीणुं आवे ते कोपरानुं खमण लेवानुं छे। अर्धो कप नॉर्मल पाणी यूज करी अने 30 मिनिट्स माटे मैं आने पलाळी दीधेल छे। मित्रों, जारे ओछा समयमां चटणी बनावीने तैयार करी होय तो आ रीते सूकुं कोपरुं पलाळीने बनावाथी चटणी फटाफट तैयार थाय छे अने टेस्टमां पण कोई कॉम्प्रोमाइज नथी करवो पड़तो। हवे पलाळेलुं કોપરાનું ખમણ મિક્સરના વચ્ચેના જારમાં લઈ લઉં છું, સાથે તેમાં એડ કરું છું 1/4 કપ દહીં, મીઠું સ્વાદ મુજબ જે મેં 1/4 ટેબલસ્પૂન જેટલું લીધેલ છે, એક લીલું મરચું, 4-5 મીઠી લીમડીના પાંદડા લીધેલ છે જેનાથી કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। સરસ થીક ટેક્સચર આપવા માટે સાથે મેં લીધેલ છે 2 ટેબલસ્પૂન જેટલી દાળિયાની દાળ, જે ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ છે, જેના ઓપ્શનમાં તમે સિંગદાણા પણ લઈ શકો છો। હવે આ બધું જ વાટી અને સરસ સ્મૂથ ચટણી તૈયાર કરી લેવાની છે। અહીં આ બધું મેં સરસ સ્મૂથ ફાઇન વાટી લીધું છે। હવે આ ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે સીઝનિંગ કરીશું। સીઝનિંગ કરવા માટે એક પેનમાં મેં લીધેલ છે 1/2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ। આ તેલ ઇનફ ગરમ થતાં જ હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું। તેમાં સૌ પ્રથમ હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જેટલા રાયદાણા। રાયદાણા ક્રેક થવા આવે એટલે એડ કરું છું 1/4 ટેબલસ્પૂન જેટલી અડદ દાળ। અડદ દાળ બ્રાઉનિશ થતાં પીસેલું આ મિશ્રણ તેમાં એડ કરીશું। બરાબર મિક્સ કરીએ। અહીં ટેસ્ટ વેરિએશન માટે પીસતી વખતે તમે થોડી કોથમીર પણ એડ કરી શકો છો। તો મિત્રો, અહીં આપણી નારિયેળની ચટણી બનીને તૈયાર છે। હવે આ ચટણીને થોડી વાર માટે સાઈડ પર રાખી દઈએ। હવે આપણે આ રેસિપીની જાડેઓ મસાલો તૈયાર કરીશું। તે માટે મેં લીધેલ છે 1 ટેબલસ્પૂન ચણા દાળ। અહીં સ્ટવની ફ્લેમ સાવ સ્લોએ સેટ કરીને જ આ મસાલો તૈયાર કરવાનો છે। કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું છે, મસાલા દાજી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે। જો મસાલા દાજી જાય તો તેનો ટેસ્ટ બિલકુલ સારો નથી આવતો। ચણાની દાળને શેકવામાં થોડો વધુ ટાઈમ લાગે છે, માટે ચણાની દાળ હું પહેલાં એડ કરું છું। 30 સેકન્ડ પછી હું એડ કરું છું મીઠી લીમડીના પાન, 1/2 ટેબલસ્પૂન અડદ દાળ, 8-10 મરીદાણા, તેમજ 3 નંગ લવિંગ, 1/2 ટેબલસ્પૂન સૂકા ધાણા, તેમજ સૂકા બે લાલ મરચા। બધું સારી રીતે મિક્સ કરીને હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું, કારણ કે આ વાસણ હજી ગરમ જ છે અને ખૂબ જ હળવું એવું જ શેકવાનું છે। અહીં મેં 3 નંગ લવિંગ લીધેલ છે, જેનો આ મસાલામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તમે જો આ રીતે મસાલો તૈયાર કરો તો લવિંગ જરૂરથી એડ કરજો। મસાલા હળવા એવા શેકાય જતા તેને હું એક બાઉલમાં લઈ લઉં છું, જેથી ઝડપથી ઠંડા પડી જાય। આ મસાલા ઠંડા પડતા તેને પીસી લઈશું। મસાલો થોડો પીસાઈ જતા તેમાં હું એડ કરું છું મીઠું સ્વાદ મુજબ 1 ટેબલસ્પૂન સૂકું કોપરાનું ઝીણું ખમણ, તેમજ 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું। કાશ્મીરી લાલ મરચું લેવાથી મસાલામાં કલર પણ સરસ આવે છે અને કમ્પેરેટિવલી તીખાશ ઘણી ઓછી આવે છે। તમે સ્વાદ મુજબ મરચાની ક્વોન્ટિટી વધઘટ કરી શકો છો। અહીં બધું મેં ફરી ગ્રાઇન્ડ કરી લીધું છે, જેથી બધું સારી રીતે મિક્સ થઈ જાય। અહીં આપનો ઇડલી ફ્રાય માટેનો મસાલો બનીને તૈયાર છે। થોડી વાર માટે આ મસાલાને હું સાઈડ પર રાખી દઉં છું। હવે આપણે ઇડલી ફ્રાય કરીશું, તે માટે એક પેનમાં મેં લીધેલ છે 1 ટેબલસ્પૂન જેટલું બટર, જેના ઓપ્શનમાં તમે ઘી કે તેલ પણ લઈ શકો છો। અહીં ઘી અને બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। બટર જરા મેલ્ટ થતા તેમાં હવે હું તૈયાર કરેલી ઇડલી મૂકું છું। મિત્રો, મેં ઇડલીને અગાઉથી જ બનાવી લીધી છે,
ઘરે ઇડલી કઈ રીતે બનાવવી તેની રેસીપી મેં શેર કરેલી છે. મિત્રો, મેં અહીં રવા ઇડલી લઈ રહ્યા છે, તમે દાળ ચોખા પલાળીને તૈયાર કરેલી ઇડલી પણ લઈ શકો છો. આ પ્રોસેસ સ્કીપ પણ કરી શકાય, પરંતુ આ રીતે ઇડલીને શેલો ફ્રાય કરવાથી અપર લેયર સરસ ક્રિસ્પી બને છે, જે ખાવામાં વધુ ટેસ્ટી લાગે છે. આ ઇડલી બંને સાઈડ બ્રાઉન થઈ ગઈ છે. ઇડલીની બંને સાઈડ લાઇટ બ્રાઉનિશ થતા તેને હું એક બાઉલમાં લઈ લઉં છું. હવે આપણે સીઝનિંગ કરીશું. તે માટે મેં સેમ પેનમાં 1.5 ટેબલસ્પૂન જેટલું બટર લીધું છે. બટર મેલ્ટ થતા તેમાં હું એડ કરું છું 1/4 કપ બારીક ચોપ કરેલા કાંદા, તેમજ મીઠું સ્વાદ મુજબ. બરાબર મિક્સ કરીશું. અહીં કાંદા જરા બ્રાઉન થતા હું એડ કરું છું 1/4 ટેબલસ્પૂન આદું અને લસણની પેસ્ટ, સાથે જ એડ કરું છું બારીક કાપેલું એક લીલું મરચું. આ બધું સાતરાય જતા જ હું એડ કરું છું 1/4 કપ બારીક કાપેલ ટમેટું. ટમેટું અડધું સોફ્ટ પડતા જ હું એડ કરું છું 1/4 કપ બારીક કાપેલું કેપ્સિકમ. ફરી બધું મિક્સ કરીશું. અહીં આપણે એડ કરેલ કેપ્સિકમ જરા સોફ્ટ પડી ગયેલ છે, તો હવે તેમાં હું એડ કરું છું આપણે જે મસાલો તૈયાર કરેલ છે તે એડ કરી દઈએ. અહીં હું કુલ 1 ટેબલસ્પૂન જેટલો તૈયાર કરેલો મસાલો એડ કરું છું. બરાબર મિક્સ કરીશું. મિત્રો, આ પ્રોસેસ માટે મેં નોનસ્ટિક પેન યુઝ કરેલ છે, જેના ઓપ્શનમાં તમે સાદી લોખંડની પેન પણ લઈ શકો છો, કે પછી કડાઈમાં પણ આ પ્રોસેસ કરી શકાય. હવે તેમાં હું એડ કરું છું 1 ટેબલસ્પૂન જેટલું આંબીનું પાણી. અહીં ગરમ પાણી લેવાનું છે, જેને તમે સ્કીપ પણ કરી શકો છો, પરંતુ મને અહીં આંબીના પાણીનો ટેસ્ટ ખૂબ જ પસંદ છે, માટે હું અહીં આંબીનું પાણી એડ કરું છું. અહીં આપણે લીધેલ કાંદા, ટમેટા અને કેપ્સિકમ સરસ ચડી ગયા છે, તો હવે તેના પર છેલ્લો ફ્રાય કરેલી ઇડલી મૂકી દઈએ. અહીં તમે ઇડલીના નાનકડા ટુકડા કરીને પણ લઈ શકો છો. હવે અહીં આપણે સ્ટવની ફ્લેમ સાવ સ્લો સેટ કરવાની છે. મિત્રો, તો અહીં આપણી તવા મસાલા ઇડલી ફ્રાય બનીને તૈયાર છે, જેને હું એક પ્લેટમાં લઈ લઉં છું. એટલી તો ટેસ્ટી બને છે કે જેને તમે સાંભાર વગર પણ ચટ કરી જશો. આઈ હોપ મારી આજની આ રેસીપી આપ સૌને ખૂબ જ પસંદ પડશે. રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.